સાત પગલા આકાશમાં, લેખક કુંદનિકા કાપડિયા. ચેપ્ટર 34. બ્રાહ્મણોને જમાડવાનું પતી ગયું. વ્યોમેશ એવી રીતે વર્ત્યો જાણે ઘરમાં વસુધાનું અસ્તિત્વ જ નથી. સુનિલાને નાટક માટે તૈયાર થઈને જતી તેણે જોઈ, પણ એ વિશે કશું કહ્યું નહીં. ચૂપકેદીથી એક વજનદાર મૌન ઘરની હવાને કચડી રહ્યું. વસુધા પણ તે રાત પછી વ્યોમેશ સાથે બોલી નહીં. એ બેઠો હોય તે રૂમમાં જવાનું તે ટાળતી, ટેબલ પર સાથે જમવા બેસતી નહીં. તેની માંદગી દરમિયાન સવારની ચાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. હવે તે સવારે દૂધ લેવા જતી નહીં કે ચા બનાવતી નહીં. સવારની ચા કમલ કે સલીના તને આપી જતા. આખો વખત માત્ર મોં પર એક ચમચમાટ થયા કરતો. મને માર્યું? માણની પીડા કરતા માર્યું એ હકીકતની પીડા સહસ્ત્ર ગણી વધારે હતી. લગ્નના પહેલા દિવસથી આજ સુધીના દિવસો એક એક કરીને યાદ કરી જોયા. પોતાના મનમાં પ્રશ્નો ઉઠતા હતા. અન્યાયનું શૈલ્ય વાગતું હતું. કોઈ વાર એક બે વાક્યની દલીલ પણ કરી હશે, પણ એ સિવાય કોઈ દિવસ ખુલ્લી રીતે વ્યોમેશનો વિરોધ કરવાનું તો બાજુએ તેને ન ગમે એવું કર્યું નથી. નાની મોટી સઘળી વાતોમાં વ્યોમેશને શું ગમશેના દ્રષ્ટિબિંદુથી જ વિચાર કર્યો છે. ભારતીય સંસ્કૃતિએ કલ્પેલી આદર્શ ગૃહિણી પોતે નહીં હોય, પણ પોતાના વ્યવહારમાં બહુમૂલ્ય કાઢી શકાય એવું તો કશું કર્યું નથી. અને આજે થોડીક વાત કહેવા જતાં આ બધું ભૂલાઈ ગયું. વર્ષોથી અંગત ભાવે કરેલી સેવા, એને રાજી રાખવાના નિરંતર પ્રયત્નો, એની માંદગીમાં ઉજાગરા અને સૌથી વધુ તો મૂંગા મોંએ સહી લીધેલા અન્યાયો, આ બધાની કોઈ ગણના રહી નહીં. વ્યોમેશનું સાચું સ્વરૂપ આ જ હતું? પોતે તેની આજ્ઞામાં રહેતી હતી એટલે આ પાછું છતું નહોતું થયું? ના ના, એવું તો ન હોય. આ માત્ર ગુસ્સો હશે. ગુસ્સામાં માણસ ન બોલવાના વેણ બોલી નાખે. પુરુષ છે, હાથ ઉગામી લે. આટલા વર્ષોમાં આવું તો કદી કર્યું ન હતું. એ ક્ષણે કાબુ નહીં રહ્યો હોય, પણ હવે તેને અંતરમાં બળતું હશે, પશ્ચાતાપ થતો હશે, કદાચ માફી માંગવાનું એ મન હોય. પણ આજ સુધી કદી એવી નમ્રતા દાખવી નથી એટલે ક્ષોભ થતો હશે. એનો પૌરુષી અહમ આડો આવતો હોય એમ પણ બને. થોડા દિવસ પછી વ્યોમેશે હર્ષને કહ્યું, ટ્રેનમાં આજકાલ ભીડ ખૂબ રહે છે, રિઝર્વેશન સહેલાઈથી મળતું નથી. સલીનાને હવે વેકેશન પૂરું થવામાં હશે, એની ટિકિટની વ્યવસ્થા આગળથી કરજે, નહીં તો મુશ્કેલી પડશે. હર્ષ અસમંજસમાં પડ્યો. પણ સલીનાને હવે જવાનું ક્યાં છે? માએ કહ્યું છે હવે એણે અહીં રહીને જ ભણવાનું છે. એમ? એવું ક્યારે એણે નક્કી કર્યું? થોડા દિવસ થયા. તમને વાત નથી કરી? વ્યોમેશે જવાબ આપ્યો નહીં, માત્ર હં કહીને ચૂપ રહ્યો. હર્ષને કહેવું હતું કે સલીનાના ખર્ચાની ચિંતા કરતા નહીં, એ બધી જવાબદારી મારે માથે. પણ વ્યોમેશના મોંના ભાવ જોઈને તે આગળ બોલતા અટકી ગયો. પિતાનો લાગણીમાં કોઈ તરફ વહી જવાનો સ્વભાવ નથી એ તે જાણતો હતો. ખર્ચ ભલે હું આપું, પણ આ ઘર તો તેમનું છે. મા ભલે ને કહે કે સલીના અહીં રહેશે, પણ પપ્પા જો હા ન પાડે તો મા પણ શું કરે? પણ સલીના તો ગમી જાય એવી છોકરી છે. ઘરમાં એક તરુણ કન્યા હોય તો ઘર વધારે જીવંત લાગે, વસંતમાં વૃક્ષ લાગે એવું. પણ વ્યોમેશ કાંઈ બોલ્યો નહીં એટલે હર્ષને સમજાયું નહીં કે તેની હા છે કે ના. આવકાર કે આનંદનો એકે ઉદ્ગાર કાઢ્યો નહીં. ઘરના બધાના મન ભારે અને અશાંત હતા. સલીના માટે થઈને જુદા રહેવાનો વિચાર હર્ષને પણ આવ્યો. આશીષ રાહ જોયા કરતો હતો કે માં ક્યારે પોતાની જુદા રહેવાની આયોજના વિશે પપ્પાને વાત કરે. લોનની વ્યવસ્થા કરવાની છે, રહેવા જતા પહેલા થોડું ફર્નિચર કરાવવાનું છે, થોડી ચીજ વસ્તુઓ તો અહીંથી પણ લઈ જવાશે, ખરું ને માં? એણે વસુધાને પૂછેલું. જરૂર દીકરા, તારું આ ઘર છે ને? તેણે બોલતા બોલી દીધું. પછી થયું, પણ વ્યોમેશ એમાં માનતો હશે ખરો? વ્યોમેશ પોતે જ જો સામેથી કહે આ લઈ જા તે લઈ જા, આ તો તને જોઈશે જ, મૂંઝાઈશ નહીં. ઘર જુદું થાય છે તેથી હૃદય જુદા થોડી થઈ જાય છે તો કેટલું સારું લાગે. બધી વાતનું કેન્દ્ર ફરી ફરીને એક જ બિંદુમાં સ્થિર થતું હતું. સલીનાનું રહેવાનું નક્કી તે કર્યું? આશીષને જુદા રહેવા જવાની સંમતિ તે આપી? બે ના પાડી હતી છતાં સુનિલાને નાટકમાં જવા દીધી? વ્યોમેશ ઉદાર થઈને વર્તે તો તે ચાલે, પોતે ઉદાર થઈને કંઈ કરવા જાય, પોતાના ઘરેણા ઘરના જ લોકોને ભેટ આપવા જાય તો ન ચાલે. એક રમૂજ વાત વિનોદે કરેલી તે યાદ આવી.
ભિખારી ભીખ માંગવા આવેલો, વહુએ ના પાડી. સાસુ ગુસ્સે થઈ, હું બેઠી છું ને ના પાડનાર તું કોણ? ભિખારીને પાછો બોલાવ્યો, પછી પોતે ના પાડી. ત્યારે મને રાહત થઈ. બધા ગુસ્સાનું, નારાજીનું મૂળ અહીં હતું. બેઠો છું પછી સ્વતંત્રપણે નિર્ણય કરનાર તું કોણ? મારી સ્વતંત્રતાની એને આદત પડતા વાર લાગશે. મેં બહુ જ આજ્ઞાધીન રહીને એને એવી અપેક્ષા રાખવામાં સહાય કરી છે. ધીમે ધીમે સમજાશે કે હું પણ એક સ્વતંત્ર વ્યક્તિ છું. ધીમે ધીમે સ્વીકારશે. એ પહેલાં આવા નાના નાના ચમકલા તો થાય, તો પણ રહીને અંતર ચમચમી ઉઠતું. મને માર્યું? બહુ દિવસથી વિનોદને મળાયું ન હતું. એક દિવસ વસુધા સલીનાને લઈને તેને ઘેર ગઈ. વિનોદે ઘર બદલ્યું હતું, સરનામું આપેલું, પણ વસુધાથી જવાયું ન હતું. જૂના ઘેર એક બે વાર પહેલાં ગઈ હતી. શરૂમાં વિનોદ આવ્યો ત્યારે ફૈબાએ પૂછેલું, કોણ છે? મારો મામાનો દીકરો ભાઈ. પછી એક વખત પૂછેલું, એ મળવા આવે છે તો તારી ભાભી કેમ આવતી નથી? લગ્ન તો થયા છે ને? વસુધાએ કહ્યું, થયા હતા, પણ હવે બંને છૂટા થઈ ગયા છે. ફૈબાની નજર વાંકી થઈ. તો હવે એકલો રહે છે? હા. તો પછી તારે એને ઘેર જવાની જરૂર નથી, એ અહીં આવીને તને મળી જાય છે, એટલું બસ છે. વસુધા ત્યારે રોટલી વણતી હતી. વેલણ ફેરવતા હાથ વચ્ચે થંભી ગયા. મનમાં થયું, ફૈબા આજ વિચારી શકે, આથી જુદું વિચારવાની તેમની ક્ષમતા નથી. વિનોદને ચિત્રોનો બહુ શોખ હતો. એકવાર આવીને આગ્રહ કર્યો, વસુધા બહુ સરસ ચિત્રોની પ્રિન્ટ લઈ આવ્યો છું, એકવાર જોવા ઘેર આવને. વ્યોમેશને વિનોદમાં કે વિનોદના ચિત્રોમાં બહુ રસ ન હતો. વસુધાને જવું ગમત, પણ ફૈબાએ ના પાડી હતી એટલે ગઈ નહીં. બીજી વાર વિનોદ આવ્યો ત્યારે પૂછ્યું, કેમ ન આવી? ત્યારે ફૈબાની વાત કરી. વિનોદ ઠરેલ પ્રકૃતિનો, શાણો અને લાગણીવાળો માણસ છે, તેને માઠું લાગ્યું નહીં. કહ્યું, દરેક ઘરનું ઘર સિવાય એક બીજું નિવાસસ્થાન હોય છે, તેમાં તે રહેતો હોય છે. કેટલાક લોકો પૈસામાં રહેતા હોય છે, પૈસાને શ્રેષ્ઠ પ્રાપ્તિ ગણે છે ને તેને માટે કંઈ પણ કરવા તૈયાર થાય છે. કેટલાક શરીર અને શારીરિકતામાં જ રહેતા હોય છે. બધી બાબતોને શરીરની ભૂમિકા એથી જ મૂલવે છે. તેમના શોખ શણગાર પણ શરીર સાથે સંબંધિત, અને વ્રત તપ કરે તો એ ખાવા ન ખાવાના. વસુધાને સમજાયું, ફૈબા ઉપવાસ આંબેલ કરતા પણ ખાવાના કેટલા શોખીન. ખાટું અથાણું ખાવાથી સોજા આવતા તો એ ખાધા વગર તેમનાથી રહેવાતું જ નહીં. કેટલાક લોકો માન મોભામાં રહેતા હોય છે. વિનોદ આગળ બોલ્યો, કીર્તિને સ્થાનને સત્તા મેળવવા પાછળ પોતાના કુટુંબની અવગણના કરતા હોય એવા લોકો તે નથી જોયા? હું શામાં રહું છું? વસુધાએ પોતાને માટે વિચાર કર્યો. મલ્લિકાર્જુન મનસુર બહુ વિખ્યાત ગાયક છે, સાંભળ્યું છે એમનું નામ? કોઈએ કહેલું એને માટે કે તે સૂરમાં રહે છે. અંગ્રેજીમાં જેને સેન્સ ઓફ બિલોંગિંગ કહે છે તેને મળતી આ વાત છે. આ મારી સૌથી મહત્વની, સૌથી મૂલ્યવાન ભૂમિ, એમાં મારું હૃદય ઠરે. એવું જે બાબતમાં થાય, દેશભક્તો નથી હોતા, તે પૈસાને તુચ્છ ગણે, શરીરની ગણના ન કરે, પત્ની બાળકો ખાતર વિશેષ કશું ન કરે, પણ દેશ ખાતર લડે, કષ્ટ વેઠે, પ્રાણ પણ આપી દે. વિનોદની વાત બહુ ગમી. પૂછ્યું, તું ક્યાં રહે છે વિનોદ? વિનોદ હસ્યો, તું શોધી કાઢને, ભગવાને મને મગજ તો આપ્યું છે. પછી કહ્યું, પણ એના કરતાં તું ક્યાં રહે છે તે શોધી કાઢવાનું તને વધારે નહીં ગમે? વિનોદ હંમેશા સરસ વાતો કરતો, ફાલતુ વાતો, બીજા ત્રીજા માણસની નકામી વાતો કરતો નહીં. મલ્લિકા સાથે છૂટાછેડા લીધા છે, પણ તેના વિશે કદી ઉલ્લેખ કરવાનો આવે તો સ્નેહથી વાત કરે છે. મલ્લિકાને આ ગમતું. એકવાર તેણે આમ કહેલું, પીઝા સરસ બનાવતી વગેરે. મનમાં કોઈ દુર્ભાવ નથી, ડંખ નથી. સલીનાની મદદથી ઘર શોધી કાઢ્યું. સલીનાને બીજે જવું હતું. કલાકેક પછી પાછી આવું છું કહીને તે ગઈ. વસુધાને જોઈ વિનોદ ખૂબ પ્રસન્ન થયો. કેટલા વર્ષે આવી વસુધા? આવ બેસ, તારી તબિયત સારી નથી? હું તો તને જ્યારે જોઉં ત્યારે તું વધારે ને વધારે કરમાયેલી લાગે છે, ઠીક નથી રહેતું? વસુધાની આંખો ઉભરાઈ પડી. કેટલા વખતથી શુદ્ધ લાગણીના આવા ભીના શબ્દો સલીના સિવાય કોઈ પાસેથી સાંભળ્યા ન હતા. ઘર સરસ હતું, બધું વ્યવસ્થિત. મોટી બાલ્કનીમાં ખૂબ ફૂલછોડ, દિવાલો પર ચિત્રો હતા. બેન્દ્રે, સબાવાલા, હુસેનના ચિત્રો, એક રેમ્બ્રાનું ચિત્ર હતું.
ઘોડા પર સવાર થયેલો સરદાર, ઘોડાની ગતિ અને મનુષ્યની સ્થિતિ બંને જાણે એકરૂપ થયેલા હોય અને તેથી બંને નિશ્ચિંતપણે ચાલ્યા જતા હોય। વિનોદે દરેક ચિત્રની વિશેષતાની વાત કરી। એક ચિત્ર દરિયા પર સરતા જહાજનું હતું। દરિયો તોફાની નથી, શાંત છે। જહાજ એમાં એવી રીતે જાય છે જાણે જગન્માતાના વિરાટ ખોળામાં નિર્ભયપણે વિહરતું મનુષ્ય બાળ। ચિત્રમાં વાદળી રંગની નહીં નહીં તોય 10-12 જેટલી છાયા, ચંદ્ર વાદળ પાછળ દેખાતો નથી પણ આકાશમાં ઉજાસ છે। મને આ ચિત્ર સૌથી વધારે ગમ્યું, વસુધાએ કહ્યું। તને ખબર છે વસુધા, આ ચિત્ર મલ્લિકાએ પસંદ કરેલું। અમે છૂટા પડ્યા ત્યારે વિદાયની ભેટ તરીકે મને આપતી ગઈ। વસુધા ચૂપ થઈને સાંભળી રહી। આટલી શિષ્ટતાથી છૂટા પડી શકાય? મૃદુપણે પૂછ્યું। વિનોદ, મલ્લિકાને મળવાનું મન થાય કદી? વિનોદે જરા વિચાર કર્યો પછી કહ્યું, ના, પણ ધારો કે તે સામે મળી જાય તો ટાળું નહીં, અસ્વસ્થ ન થાઉં। જૂના મિત્રની જેમ ખબર અંતર પૂછી લઉં। મને હવે એનું ખેંચાણ નથી, એના જવાબ વિશે ખેટ પણ નથી। કોઈ વાર ગુસ્સો નથી આવતો? ગુસ્સો શા માટે આવે વસુધા? અમારી પ્રકૃતિ સાવ જુદી હતી, સાથે રહ્યા હોત તો દુઃખી થાત, તેથી છૂટા પડી ગયા। તેનો કંઈ વાંક હશે, મારોય હશે, પણ એકવાર લગ્ન કર્યા એટલે સદાકાળ સાથે બંધાઈ રહેવું તેવું થોડું જ છે। પણ તમે લોકોએ તો પ્રેમ લગ્ન કરેલા, પ્રેમ હોય ત્યારે માણસ સાથેની પ્રકૃતિ જુદી હોય તોય સહી ન લે? વિનોદ જરા ગંભીર થયો। પ્રેમ લગ્નમાં એ ભૂલ તો થઈ હોય, અને વળી કોઈ માણસ શું એમ ખાતરી આપી શકે કે આ વ્યક્તિને હું જીવનભર ચાહીશ? કોઈ પણ પોતાના વિશે એટલું અફરપણે જાણી શકે કે આવી બાહેધરી બીજાને આપી શકે? અને આ સહી લેવાની વાત મને કંઈ બહુ સારી લાગતી નથી। તે તો જાણે સામે વ્યક્તિ પર ઉપકાર કરતા હોઈએ એવું લાગે છે। તમે મને જરા પણ સુખરૂપ નથી, પણ મારા મનની ઉદારતાને કારણે હું તમને સહી લઉં છું। હું આને પ્રેમ ન કહું વસુધા, આ તો પોતાની પર અને બીજાના પર પણ બહુ મોટો જુલમ કહેવાય। તું એકવાર સચ્ચાઈની વાત કરતી હતી ને, એકવાર એક ગોઠવણી થઈ હોય એટલે પછી એમાં રૂંધામણ થતી હોય તોય જીવન એમાં બંધાયેલું રાખવું એ સચ્ચાઈ છે? પણ તો પછી કેટલા બધા લગ્નો તૂટી જાય, કુટુંબ જીવન વેરવિખેર થઈ જાય, સમાજ ભાંગી પડે, બાળકોનું શું થાય? પશ્ચિમમાં થાય છે તેવું આપણે ત્યાં થવા ન માંડે? વિનોદ મોટેથી હસી પડ્યો। આ બધી બહુ અટપટી પરિસ્થિતિઓ છે, હું કોઈ સમાજશાસ્ત્રી કે સુખી દાંપત્ય જીવન માટેનો સલાહકાર થોડો છું, મારી પાસે આ બધા પ્રશ્નોનો જવાબ નથી। પણ તને એટલું આશ્વાસન આપી શકું કે સંબંધો એમ તૂટી જતા નથી, કારણ કે માણસને એકલા જીવવાનો ભય પણ લાગતો હોય છે ને, થોડીક માયાએ બંધાઈ હોય છે। ગોઠવાયેલું બધું તોડી નાખીએ ને નવું કાંઈ ઊભું નહીં કરી શકીએ તો શું કરીશ, એવી ચિંતાએ હોય છે, બાળકોનો સવાલ હોય છે। આવા બધા ખ્યાલોથી માણસો પ્રેમ ન હોય તોય મેળ કરીને ઢાંકી ડૂબીને રહેતા હોય છે। એને કારણે કેટલાય પુરુષોને પત્ની હોવા છતાં લગ્ન બહારના સંબંધ હોય છે, પણ એક સાર્વત્રિક નિયમ બધાને લાગુ ન પડે। દરેકની પરિસ્થિતિ, સંજોગો, મનની સ્થિતિ અલગ અલગ હોય છે। તોડી નાખવું કે ટકાવી રાખવું તે દરેક જણ પોતે નક્કી કરી શકે, પણ મને એટલું તો લાગે જ છે કે લાચારીથી મારું શું થશે એવા ભયથી બીજો કોઈ ઉપાય ન હોવાથી સહિષ્ણુતા દાખવવી એ કાંઈ ગુનો નથી। માણસે જે કાંઈ કરવું હોય પોતાની અંદરની શક્તિથી કરવું જોઈએ। તારી વાત સાચી છે, તો પણ, વસુધાએ ડોકું હલાવ્યું, કંઈક ખૂટતું લાગે છે એમાં, બહુ દુર્લભ હશે, છતાં ક્યાંક કોઈની વચ્ચે તો એવો પ્રેમ હશે જે સ્વભાવભેદ, પ્રકૃતિથી ભિન્નતા, રુચિને વિચાર ભિન્નતા જેવી બધી દિવાલોને, બધા અંતરાયોને તોડીને એક મહાપ્રવાહમાં વહાવી લઈ જાય, જેમાં મેળ કે ગોઠવણ કરવાપણું ન હોય, સહી લેવાપણું ન હોય, જે સ્વયં સ્ફૂર્તિ ગંગોત્રી જેવો ઉછળતો, ખળખળાટ કરતો, બેવ કાંઠાને છલકાવી દેતો વહી જતો હોય એવો પ્રેમ તે શું ક્યાંય જોયો નથી? આવો પ્રેમ તો, અરે હા, યાદ આવ્યું વસુધા, આવો ઉછળતો ખળખળતો નહીં પણ શાંત ને સૂક્ષ્મ, પણ આવો જ બધી ભિન્નતાઓની ઉપરથી વહી જતો પ્રેમ મેં જોયો છે। સ્વરૂપને ઈશા સાવ જુદી જ પ્રકૃતિના લાગે, પણ બે વચ્ચે અંતરની એટલી બધી એકતા છે,
સ્વરૂપેને આત્મમૈત્રી કહે છે. વસુધા ઉત્સુકતાથી સાંભળી રહી. કોણ છે એ લોકો? છે, કોઈક વાર તને ત્યાં લઈ જઈશ, આનંદ ગ્રામમાં. હવે તો ઘણું ખરું, હું ત્યાં જ રહું છું. હવે મેં પણ કામ ઓછું કરી નાખ્યું છે. ટીવી રેડિયોના રિપેરિંગ કામમાંથી જોઈતું મળી રહે છે. ચિત્રો પણ હવે દોરું છું. એના વિશે વાત નહીં કરી, વિચાર્યું કોઈક વાર ઓળખાણ કરાવીશ. સલીના ક્યારની આવી ગઈ હતી. છેલ્લી વાતો એણે સાંભળી. ફળનો રસ પી તે અને વસુધા ઘરે જવા નીકળ્યા. ટેક્સીમાં બેસતા સલીના બોલી, વિનોદભાઈ સરસ માણસ છે નહીં? એ કોઈના પ્રેમમાં હોય એવું લાગે છે કે નહીં? વાહ, એવું તને શા પરથી લાગ્યું? મેં બાણું ખખડાવ્યું ને એમણે ઉઘાડ્યું ત્યારે એ ગીત ગણગણતા હતા. એમણે મારી સામે એવી રીતે જોયું જાણે તેમને મારા આવવાની રાહ હોય, પણ હું ન હતી જેની તેમને રાહ હોય. છતાં તે નિરાશ ન થયા. મારામાં થઈને જાણે તે એને જોઈ રહ્યા. વસુધા હસી પડી. તું કવિતા પણ કરતી હોઈશ મને ખબર નહીં. પછી જરા વહાલ કરતા પૂછ્યું, તું પણ કોઈના પ્રેમમાં છો સલીના? ફરી, સહેજે સંકોચ નથી પણ છુપાવાપણું નથી. નિર્ભીક સુંદર ભાવ, એ તો હું તમને કહેવાની જ છું માં. પણ એ પહેલાં તમને કંઈક પૂછું તો જવાબ આપશો? પૂછી જો તો. તમારીને પપ્પાજી વચ્ચે પ્રેમ છે? તમારી પ્રેમની કલ્પના એમના સંબંધમાં પૂરેપૂરી, ઠીક પૂરેપૂરી નહીં તો ઘણી ખરી સાકાર થઈ છે? વસુધા સ્તબ્ધ થઈ ગઈ. 18 વર્ષની છોકરીને મોંએ આવો પ્રશ્ન! પહેલાંનો સમય હોત તો વાત ઉડાડી દીધી હોત, પણ આ તબક્કે કશું અધૂરું ખોટું નથી કહેવું. અત્યારે જે સૌથી નિકટ છે, નિર્દોષ છે, એની આગળ હૃદય પ્રકટ કરવાથી કોઈને નુકસાન નહીં થાય. કહ્યું, અમારા પ્રેમ લગ્ન થોડા હતા, કોઠવાયેલા લગ્ન હતા. આજ સુધી કોઈ મોટો વાંધો તો નથી આવ્યો, પણ પપ્પાજી તરફથી તમને ખૂબ તૃપ્ત થવાય એવો પ્રેમ મળ્યો છે? તીવ્રપણે પૂછાયેલો એક સઘન પ્રશ્ન. એનો એટલે જ નિખાલસતાથી જવાબ આપવો જોઈએ. સાચું કહું તો અત્યાર સુધી લાગતું કે આકંઠ ડૂબી જવાય એવો પ્રેમ ભલે નથી, પણ આ કાંઠે બેસી પગ પલાળી શકાય એવું સ્નેહનું જણનું તો છે. પણ વિનોદની વાતો સાંભળ્યા પછી શું થયું શી ખબર, આ કદાચ ગોઠવણ હોય. પ્રેમ સિવાયના અનેક કારણોને ટકાવી રાખેલી વ્યવસ્થા હોય. એટલે તમે લોકો જેને પ્રેમ કહો છો એવું તો કાંઈ નહીં, પણ સલીના રૂઢિબદ્ધ છોકરી નથી. ફટ દઈને પૂછી બેઠી, માં હવે તમને એવો પ્રેમ મળે તો સ્વીકારો ખરા? તમે વાત કરતા હતા ને તેવો, ગંગોત્રી જેવો, ભવ્ય, સુંદર, નિર્બળ, ધસમસતો પ્રવાહ. વસુધા હસી પડી. ગાંડિત છે તો 50 વર્ષની ઉંમરે હવે પ્રેમની વાત થતી હશે? કેમ ન થાય, આપણને પ્રેમની અને સાથની ઉંમર કાંઈ અમુક ઉંમર સુધી જ હોય એવું થોડી છે. ઉંમર તો શરીરની સ્થિતિ છે, પ્રેમને શરીરની સીમાઓમાં થોડી જ પૂરી શકાય. આ છોકરીને આટલા બધા વિચારો ક્યાંથી આવે છે? આટલી નાની ઉંમરે આવી પરિપક્વતા તેનામાં ક્યાંથી આવી? સલીના, તે એકવાર કહેલું કે પછી કહીશ? તને કશી તકલીફ છે એમ મેં પૂછેલું યાદ છે? મારી વાત પછી, આજે તારી વાત કહે. સલીના સહેજ અસ્વસ્થ થઈ ગઈ. એ વિશે કોઈને ખબર નથી માં, અને એ બહુ જાહેર કરી શકાય તેવું પણ નથી. વસુધાએ તેની આંખમાં આંખ પરોવી, ખભા પર હળવેકથી હાથ મૂક્યો. હું કોઈને નહીં કહું. મનમાં સહેજ નવાઈ લાગી. પ્રેમની જ માત્ર વાત હોય તો એમાં આટલી સાવચેતી શા માટે? ઘર આવવાને હવે બહુ વાર ન હતી. ટૂંકમાં કહું માં, વિગતે પછી કોઈક વાર. જો કે કૃષ્ણને કહેલું કે કૃષ્ણન એ અમારી ટુકડીનો નેતા છે. મને જરા સમજાવીને કહે સલીના. અમારી એક ગુપ્ત ક્રાંતિકારી સંસ્થા છે, એની દેશમાં ઘણી શાખાઓ છે. અમારી શાખાનો નેતા કૃષ્ણન છે, તમારી જેવો છે, એટલે કે હંમેશા બીજાના દુઃખથી ઘવાય છે. હરિજનો, આદિવાસીઓ, સ્ત્રીઓ પરના અન્યાય જોઈને એનાથી ચૂપ બેસી શકાતું નથી. એ મારી કોલેજમાં જ છે, અથવા હતો, પણ ભણવાનું તો નામનું છે. ગામડામાં જે ગરીબ લોકો વચ્ચે કામ કરે છે, ઘણા માને છે કે તે નક્સલવાદી છે, પણ ખરેખર તો તે બીજા માણસોનું દુઃખ જોઈને દુઃખી થતો માણસ છે. તું એના પ્રેમમાં છે સલીના, એટલા માટે જ અહીં રહીને ભણવાની વાત સાંભળી તારા મોં પર આનંદ નહોતો આવ્યો. પણ નાની ગુજરી ગયા ને મામાને ઘેર મને રહેવાનું ફાવે એવું નથી, એટલે મારે અહીં જ રહેવું પડશે ને.
અહીં કંઈ નહીં તો માસીને તો મારે માટે ખૂબ લાગણી છે અને વળી તમે પણ છો, પણ મારું કામ, મિત્રો, કૃષ્ણન બધું ત્યાં છે. કૃષ્ણન સારો છોકરો છે, અદ્ભુત છોકરો છે માં. સલીનાનો ચહેરો તેજથી ચમકી ઉઠ્યો. મારે માટે એને બહુ જ લાગણી છે. અમે માઈલો જંગલમાં, ગામડાઓમાં, કાદવ ભરેલા રસ્તા સાથે ચાલ્યા છીએ, પણ એણે મને કોઈ દિવસ થાક લાગવા નથી દીધો. એ એટલો બધો પ્રામાણિક ને પ્રેમાળ છે. એના મોં પર પ્રેમની સુરખી આવી. ભણવાનું પૂરું થાય કે અમે હિમાલયના જંગલમાં ફરવાના છીએ. જંગલમાં કોન્ટ્રાક્ટરો ત્યાંની ભોળી પ્રજાનું શોષણ કરે છે, તેને માટે કંઈક લડત આપવાનું ગોઠવીએ છીએ. માં, એ મારામાં એટલી બધી શક્તિ મૂકે છે. એની સાથે હોઉં ત્યારે મને થાય છે કે હું કાંઈ પણ કરી શકું. ઘર આવી ગયું. વસુધા થાકી ગઈ હતી. આજે કેટલા બધા પ્રકારની વાતો થઈ. સલીનાને કૃષ્ણન, છોકરી દુઃખી તો નહીં થાય ને? અને વિનોદની વાતો, પપ્પાજીને તમારી વચ્ચે પ્રેમ છે? પ્રેમ? પ્રેમ શી ચીજ છે? યુવાકાળનો ઉત્કટ, આવેગ ભર્યો, તરફડતો અને અજંપાથી ભરેલો પ્રેમ નહીં, પણ શાંત સ્નિગ્ધ કમર તળાવડીના જળ પર ઢોળાયેલી ચાંદનીની જેવો પ્રેમ તો મોટી ઉંમરે ન હોઈ શકે. હજુ કાંઈ મોડું નથી થયું. કદાચ મારોય વાંક હશે. આટલા દિવસ મેં ઉમેશે મને ન બોલાવી તો હું પણ ક્યાં તેની પાસે ગઈ છું? ક્ષણિક આવેશમાં તેણે મારા પર હાથ ઉપાડી લીધો, પણ એ બાહ્ય ઉગ્રતા પાછળ હૃદયમાં મારે માટે સ્નેહ હશે જ. એ સિવાય આટલા વર્ષ એ મારી સાથે કેમ કરીને રહી શકે? સતીશની જેમ, સુધીરની જેમ એ મારાથી દૂર ન સરી ગયો હોત? ઝઘડો તો ઉપરનો છે, આવા ઝઘડા તો થાય. મનાવીશ તો માની જશે. મારે પહેલ કરવી જોઈએ. આ કાંઈ લાચારીથી હું નથી કરતી. ક્ષમા આપવામાં શક્તિ જોઈએ. મારામાં એ શક્તિ છે. જરાવાર અમસ્તી સૂતી, પણ થાક લાગ્યો હતો એટલે સહેજ ઊંઘ આવી ગઈ. જાગી ત્યારે રાતના 9 વાગ્યા હતા. બેઠી થઈ ત્યાં વ્યોમેશ એની રૂમમાં આવ્યો. વસુધા પ્રસન્ન થઈ. મનમાં થયું, હું નહોતી કહેતી, હૃદયમાં તો લાગણી હોય જ ને. વસુધા, શું? બહુ પ્રેમથી પૂછ્યું. તમાચાની વાત ભૂલી ગઈ. ગમે તેમ તોય મારો પતિ છે. એને પસ્તાવો થયો હોય તો હું પણ તે વાતને પકડી રાખું તેવી નથી. મારે તને એક વાત કહેવી છે. અવાજ સુઘટ ન હતો, જરા વિખરાયેલો, જરા ભાંગેલો, દૂરથી આવતો હોય તેવો હતો. શું છે, કહો ને. હવે હું તારી સાથે રહી શકું તેમ નથી, જોર કરીને વ્યોમેશે કહી નાખ્યું. તને ઘરમાંથી જવાનું નથી કહેતો. આશીષ કહેતો હતો કે તે જુદું ઘર લેવાનો છે. હું તેની સાથે રહી શકીશ. હું દર મહિને પૈસા મોકલાવી આપીશ, અથવા તું કહીશ તો લમસમ મોટી રકમ. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના 80માં 90માં માળ પરથી નીચે પડવાનો અનુભવ કેવો હોય?